જે પણ વ્યક્તિઓને હરસ અને મસાની તકલીફ હોય એ લોકો માટે હું આ વિડીયોની અંદર એક ગજબનો નુસ્ખો બતાવું છું કે જે આયુર્વેદે આપણને બતાવ્યો છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે અગર તમને હરસ અને મસાની તકલીફ છે તો એનો મતલબ છે તમારા આંતરડામાં ઘણું બધું ઇન્ફેક્શન છે અથવા તો તમારા આંતરડા છે ખૂબ નબળા પડેલા છે. તમે વર્ષોથી ઘણી એવી કુટેવોના કારણે તમારા આંતરડાને બગાડ્યા છે, હવે એ આંતરડા સાફ નહીં થાય અથવા તો ફરીથી રિકવર નહીં થાય, ફરીથી સારા નહીં થાય ત્યાં સુધી તમને હરસ કે મસા બંનેમાંથી કોઈ બીમારી ઠીક નહીં થાય. હવે હરસ હોય તો અંદરથી લોહી પડે, દુખાવો તો એમાં થતો નથી પણ લોહી પડ્યા કરે એટલે શરીરમાં લોહીની ઉણપ થાય, તો એ સમયે તમે આથલા ખાઈ શકો. જે આથલા આવે છે થોરના પહેલામાં થાય છે એ તમે એનો એ ખાઈ શકો, અથવા બીટ ખાઈ શકો, ગાજર ખાઈ શકો, કાચા શાકભાજી વધારેમાં વધારે ખાવો, જેનાથી શું થશે તમારા શરીરમાં લોહીની ઉણપ પણ પૂરી થઈ જશે અને હરસની તકલીફ છે જે આંતરડાની બીમારીના કારણે છે આંતરડાની પણ શુદ્ધિ થશે, આંતરડા પણ સાફ થઈ જશે. હવે મેઇન દેશી નુસ્ખો કે જે આયુર્વેદમાં બતાવવામાં આવ્યો છે મસા માટે શું કરવાનું છે, તમારે રોજ સવારમાં અથવા 2-3 દિવસ આ પ્રયોગ કરવાનો છે, તમારા મસા છે એ ઠીક થઈ જશે. સવારમાં ઉઠી તમે 1 ગ્લાસ જેટલું ગાયનું દૂધ લો, 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે, ફૂલ ગરમ કરવાનું છે. અને આ ફૂલ ગરમ થઈ ગયા પછી તમે ગ્લાસમાં ફરીથી એને કાઢી લો. હવે એ દૂધમાં બીજી સાઈડ તમારે એક આખું લીંબુ લેવાનું છે, એક નાની વાટકી લેવાની છે, એ વાટકીમાં લીંબુ આખું નીચોવીને નાખવાનું છે, એક આખું લીંબુનો જેટલો રસ થાય એ વાટકીમાં ભેગું કરવાનો છે. હવે 1 ગ્લાસ જેટલા દૂધની અંદર એ લીંબુનો રસ નાખી દેવાનો છે અને એ દૂધ તમારે નરણા કોઠે જેવો તમે રસ નાખો છો દૂધમાં ફટાફટ દૂધ અંદર પી જવાનું છે, પી લેવાનું છે અને એ થોડી જ મિનિટોમાં તમારું આખે આખું પેટ સાફ થઈ જશે. 2-3 વાર પ્રયોગ કરશો એટલે તમને મસાની જે તકલીફ છે એ મસાની તકલીફમાં મોટી રાહત મળી જશે. આ મસાની તકલીફ છે આંતરડાની બીમારીના કારણે હોય, તમે આ પ્રયોગ કરશો એટલે આંતરડા 100% સાફ થશે. મસા માટે રાત્રે તમને અગર દુખાવો થાય ને તો શું કરવાનું છે, રોજ રાત્રે ઘરમાં ક્યાંય એલોવેરાનો છોડ હોય કુવારપાઠું એ લેવાનું છે, નાની ડાળકી લેવાની છે, એ કુવારપાઠાનું જે એલોવેરા છે એ તમારે મસા ઉપર ઘસવાનું છે. રાત્રે સૂતા સમયે અંદર સુધી ઘસો, આખી રાત રહેવા દો, સવારે મળ સાફ કરવા જાઓ છો મળ ત્યાગ માટે ત્યારે એને સાફ કરી લો, મળ ત્યાગ કર્યા બાદ સાફ કરજો એટલે તમારો મળ પણ આરામથી નીકળી જશે, તમને વધારે બળતરા પણ નહીં થાય અને એ રીતના તમારા જે મસા છે જે એની ગાંઠું છે એ ધીરે ધીરે અંદર બેસતી જશે. ધ્યાન રાખજો મસા મટી ગયા પછી પણ તમે અગર માંસ મચ્છી ને બધું વધારે ખાતા હશો તો આંતરડા ક્યારેય પણ સારા નહીં થાય અને આ મસાનું ઓપરેશન 1 વખત 2 વખત 3 વખત એમ કન્ટિન્યુ કરાવતા રહેશો તો પણ જિંદગીભર ક્યારેય મસા નહીં મટે. આયુર્વેદમાં કહ્યું છે એકદમ શુદ્ધ શાકાહારી ખોરાક ખાવો, વેજીટેરિયન ખોરાક ખાવો, મસાને 100% તમારા શરીરથી દૂર ભગાવો. વિડીયો જલ્દીથી શેર કરો, ચેનલમાં બધાને જલ્દીથી લઈને આવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.